હવે જોઈશું કોરોનાની ટોપ 10 ખબરો. જાયડસ કેડિલાની એન્ટીબોડી કોકટેલથી કોરોનાની સારવારથી ક્લિનિકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈ પાસે મંજૂરી માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ કોરોનાની સારવારમાં અક્સીર હોવાનો દાવો કરવામાં આવ્યો. સાથે તેના કારણે 70% કેસમાં હોસ્પિટલાઇઝેશનથી રાહત મળી શકે તેવો દાવો. જાયડસે આ થેરાપીને ZRC3308 નામ આપ્યું છે, જે કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે કામ આવે છે. જાયડસ આ પ્રકારનો કોકટેલ બનાવનારી એકમાત્ર ભારતીય કંપની. દેશમાં રસીની અછત વચ્ચે મોટાભાગે રસીનો બગાડ થતો હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. દેશમાં સૌથી વધુ બગાડ ઝારખંડ રાજ્યમાં થઈ રહ્યો છે. ઝારખંડમાં 37.3% રસીનો બગાડ, તો છત્તીસગઢમાં 30.2% રસીનો બગાડ થઈ રહ્યો છે. તમિલનાડુમાં 15.5%, જમ્મુ અને કાશ્મીરમાં 10.8% રસીનો બગાડ, મધ્યપ્રદેશમાં 10.7% રસીનો બગાડ, તો ગુજરાત દેશમાં રસીના બગાડના મામલે છઠ્ઠા ક્રમે આવે છે. ગુજરાતમાં 9.4% રસીનો બગાડ થઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 20 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. અમેરિકા બાદ 20 કરોડ લોકોનું રસીકરણ કરનારો ભારત બીજો દેશ બન્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતને આ લક્ષ્યાંક 130 દિવસમાં પ્રાપ્ત કર્યો. અમદાવાદમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત. જીએમડીસી ગ્રાઉન્ડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. આ વેક્સિનેશન માટે લોકોએ 1000 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિ આ રસી લઈ શકશે. આ સેન્ટર પર રોજના 1000 લોકોને રસી મળી રહેશે. મહત્વનું છે કે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન અમદાવાદ મહાનગરપાલિકા અને ખાનગી હોસ્પિટલ સાથે મળીને પીપીપી ધોરણે ચાલુ કરવાની હતી, પરંતુ હવે એએમસી તેમાંથી દૂર થયું છે. આ મામલે સત્તાધીશો અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો. કોરોના મહામારી વચ્ચે સુરત પોલીસ ફરી વિવાદમાં આવી છે. રાત્રિ કર્ફ્યુના સમયે પીઆઈનો વિવાદ વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અન્ય લોકો ઉમટી પડ્યા હતા. નિયમોના ધજાગરા ઉડ્યા. આ મામલે ઝી 24 કલાકે સુરતના સીપી અજય તોમર સાથે વાતચીત કરી, જેમાં સુરતના સીપી અજય તોમરે કહ્યું ઝી 24 કલાકે દર્શાવેલા અહેવાલ બાદ આ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સુરતના પીઆઈ એપી સલૈયાને સિંગણપુરમાંથી ઇકોસેલમાં બદલી કરાતા યોજાયો હતો આ કાર્યક્રમ. અમદાવાદની ધન્વંતરી હોસ્પિટલમાં પોસ્ટ કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો, જેમાં કોરોનાથી સાજા થયેલા બાદ થતી તકલીફની સારવાર આપવામાં આવશે. ખાસ કરીને શ્વાસ લેવાની તકલીફની સારવાર પોસ્ટ કોવિડ વોર્ડમાં કરવામાં આવશે. પોસ્ટ કોવિડ વોર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ વોર્ડમાં 200 લોકોને પોસ્ટ કોવિડ સારવારની વ્યવસ્થા, જ્યાં કોરોનાથી સાજા થયા બાદ રિકવરીનું ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને દર્દીઓને ખોરાક કસરતનું માર્ગદર્શન આપવામાં આવશે. ખેડાના ડાકોર રણછોડરાય મંદિરમાં જાહેરનામાનો ભંગ થયો. ડાકોર રણછોડરાય મંદિરમાં કલેક્ટરના જાહેરનામા ભંગની ઘટના સામે આવી. સેવક પૂજારીએ મંદિરની ગરિમા અને મર્યાદા હણાય તેવું કૃત્ય પણ આચર્યું. હાલ કોરોના મહામારીને લઈને ભાવિકોને મંદિર પ્રવેશ બંધ છે. તેમ છતાં નિયમ વિરુદ્ધ જઈને સેવકે 7 જેટલી મહિલાઓને નીચ મંદિરમાં પ્રવેશ કરીને દર્શન કરાવ્યા. જોકે હાજર મહિલા કર્મચારી મંદિરમાં ગેરકાયદેસર ઘૂસતી મહિલાઓને રોકવા પ્રયત્ન કરતા જીવાજોળી થઈ. આ અંગે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. કોરોના સામે લડવા માટે રસીકરણ એકમાત્ર ઇલાજ છે, ત્યારે અમદાવાદમાં પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના સરકારી રસીકરણ કેન્દ્રો પર 18 થી 44 વર્ષના લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી આપવામાં આવી રહી છે. લોકોમાં પણ રસી લેવા માટે જાગૃતિ જોવા મળી. સવારથી રસીકરણ કેન્દ્રો પર લાંબી લાઈનો જોવા મળી. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લાની શાળામાં ધોરણ 11માં એડમિશન આપવાના મામલે તપાસ શરૂ. કેટલીક શાળાઓમાં ધોરણ 10ની માર્કશીટ આવ્યા પહેલા જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેની ફરિયાદ મળ્યા બાદ 15થી વધુ શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરી. 3 શાળાઓએ ફી વસૂલી હોવાની ફરિયાદ મળી છે, જોકે તપાસમાં યોગ્ય પુરાવાઓ ન મળ્યા હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું. એડમિશન આપી ફી લેનાર સામે યોગ્ય પગલાં લેવાની જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાતરી આપી.